આદર્શની વાતોમાં નહીં પડવું, કેટલીક વાસ્તવિકતાની પણ વાત કરીશ. દોસ્તો, અભ્યાસ પરની જયારે વાત કરીએ છીએ, યાદ કરી લઈએ કે અભ્યાસક્રમ આવે છે ક્યાંથી, શા માટે, કેવી રીતે, વગેરે વગેરે. આ બધા નિષ્ણાત છો, ઊંડા ખૂંપેલા છે, એટલે એમાં હું પોતે ઊંડો નહીં ખૂંપું. પણ આ બધી બાબતોમાં મૂળમાં જે છે તે રાષ્ટ્રીય લક્ષ્યાંકો છે. દરેક દેશના એક ચોક્કસ આગવા રાષ્ટ્રીય લક્ષ્યાંકો હોય છે. ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકો જુદા હોઈ શકે, ચીનના પણ જુદા હોઈ શકે, પાકિસ્તાનના પણ જુદા હોઈ શકે. એ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે, એને ઘણા બધા ક્ષેત્રોમાં વિભાજિત પણ કરવા પડે. આપ સૌ જાણો છો, એમાંનું એક ક્ષેત્ર શિક્ષણનું ક્ષેત્ર આવે, અને એ શિક્ષણના પણ કેટલાક લક્ષ્યાંકો હોય છે. શિક્ષણ પણ અનેક ક્ષેત્રોમાં વિભાજિત થયેલું છે, જેને આપણે સ્ટાન્ડર્ડ વાઇઝ પણ કહી શકીએ, મૂળવી શકીએ, ધોરણો 1, 2, 5, 8, 10, 12, કોલેજ વગેરે વગેરે, એને વિષયોના વાડામાં પણ આપણે વિભાજિત કરી શકીએ. તો જેમ રાષ્ટ્રીય લક્ષ્યાંકો હોય તેમ શિક્ષણના લક્ષ્યાંકો હોય છે, એ જ રીતે દરેક વિષયના પણ લક્ષ્યાંકો હોય છે, જેને આપણે હેતુઓ પણ કહીએ છીએ. તો ખાસ વિચારવાની વાત એ આવે છે કે આપણે જયારે અભ્યાસક્રમની વાત કરતા હોઈએ કે પાઠ્યક્રમની વાત કરતા હોઈએ, ત્યારે આ લક્ષ્યાંકો આપણે ધ્યાનમાં રાખવાની વાત આવે છે. હકીકતમાં આપણે બધા અભ્યાસક્રમ નક્કી કરવા માટે બેઠા નથી, કે આપણું કામ અભ્યાસક્રમ નક્કી કરવાનું પણ નથી, એ તો ઉપરથી નક્કી થઈને આવ્યો છે. એને અનુરૂપ આપણે પાઠ્યક્રમ તૈયાર કરવાનો છે. આ એક પહેલી બાબતની વાત. બીજું, મને જે વિષય આપવામાં આવ્યો છે કે અત્યારે આપણો ગુજરાતનો જે પાઠ્યક્રમ છે અથવા અભ્યાસક્રમ છે, એ 2005 NCF કેટલો સુસંગત છે, તો હું જવાબ આપું એ પહેલા તમારી પાસે તમને જે ડાયરી આપવામાં આવ્યું છે, વોલેટ આપવામાં આવ્યું છે, એમાં એક કાગળ આપવામાં આવે છે, 2 કે 3 પેજનો છે, એમાં કેટલા મુદ્દાઓ આપી દીધેલા છે, એટલે એને હું રિપીટ નહીં કરું. છતાં પણ કયા મુદ્દાઓ છે, તો સેમ્પલ તરીકે આપણે વાત કરું તો અત્યારે NCF પ્રમાણે, 2005 NCF પ્રમાણે જે રાષ્ટ્રીય અભ્યાસક્રમની જે રચના થઈ અને ગુજરાતમાં ધોરણ 1 થી 8 નો આપણે અમલ પણ કરી દીધો છે, એમાં આવી કેટલીક બાબતોનો આપણે સમાવેશ કરી લીધો છે, જેને આપણે ધોરણ 9 થી 12 માં લઈ જવાનો છે. કેવા મુદ્દાઓ, દાખલા તરીકે જે તમારી પાસે લેખિત છે કે શિક્ષણની જીવન વ્યવહાર સાથે જોડવું, ગોખણ પટ્ટીને દૂર કરવી, બાળકો સાચી સમજ પ્રાપ્ત કરે તેનું ધ્યાન રાખવું, વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તક બહારનું પણ શીખે તેનું ચિંતન કરવું, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ એની પર ભાર આપવો, પાઠ્યપુસ્તક આનંદદાયી પ્રવૃત્તિ લક્ષી ક્ષમતા કેન્દ્રિત હોય, આ બધી બાબતો આપણે પ્રાઇમરીમાં 1 થી 8 ધોરણમાં સમાવેશ કરી લીધી, જેને આપણે ઉપરના ધોરણમાં લઈ જવાની છે. ઉપરાંત અત્યારે 1 થી 8 જે પાઠ્યપુસ્તકો અથવા ધોરણ 9 જે ગણિત અને વિજ્ઞાન પાઠ્યપુસ્તક, એમાં કેટલીક બાબતોનો આપણે સમાવેશ કરી દીધો છે, કેટલીક બાબતો બાકી છે. કઈ બાબતોનો સમાવેશ કર્યો છે, દાખલા તરીકે જેન્ડરની જે જેન્ડર જસ્ટિસ જે કહીએ છીએ એની સમાવેશ થઈ ગયો છે, આપત્તિ વ્યવસ્થાપન, સામાજિક સમરસતા, સેનિટેશન, ગ્રાહક સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન બંને શબ્દ આપણે જે વિદ્યાર્થી પાસેથી એને જતન શબ્દ વાપર્યો છે, એટલે કે પર્યાવરણનું જતન અને સંવર્ધન. માત્ર પર્યાવરણનું રક્ષણ કરવાની વાત નથી, એમાં વધારો કરવાની પણ વાત છે. ઉપરાંત મૂલ્યો, જીવન કૌશલ્યો, આ એક થોડી સ્પષ્ટતા કરી લઉં કે કેટલાક મિત્રો, આપ નહીં પણ કેટલાક મિત્રો, મૂલ્યોને માત્ર નૈતિકતા સાથે જોડે છે. નૈતિકતા એક મૂલ્ય છે, એગ્રી કે સત્ય અહિંસા વગેરે મૂલ્ય છે, પણ ત્યાં સુધી સીમિત રાખે છે, જી નહીં. આપણે જે ટેક્સ્ટ બુકમાં હવે પછી જયારે મૂલ્યોની વાત કરીએ ત્યારે પેલા રાષ્ટ્રીય લક્ષ્યાંકોને પણ આપણે યાદ કરવા પડશે. આપણા પોતાના રાષ્ટ્રના જે લક્ષ્યાંકો છે એમાં મૂલ્યોની જે વાત થયેલી હતી, એમાં આપણા દેશના સામાજિક મૂલ્યો પણ છે, આર્થિક મૂલ્યો પણ છે, વૈજ્ઞાનિક મૂલ્યો પણ છે. તો આવા મૂલ્યો અનેક પ્રકારના છે, એ તમામ મૂલ્યોનો સમાવેશ આપણે પાઠ્યપુસ્તકમાં કરવાનો થાય, એમાં કેટલાક મૂલ્યો આપણે પ્રાઇમરી લેવલ ઉપર લઈ લીધેલા છે. ઉપરાંત થોડાકમાં સાહેબે હમણાં વાત કરી, સ્વચ્છતાની વાત કરી, સફાઈની વાત આવે છે, એનો પણ ક્યાંક સમાવેશ કરવાની વાત આવશે,
આરોગ્યની વાત આવશે, બાળ અધિકારીની વાત આવશે. આજે પણ આપણે જાણીએ છીએ કે બાળ મજૂરી મોટો પ્રશ્ન આપણી સામે ઉભો છે, તો એની પણ વાત આવશે. ઉત્તમ નાગરિકોના ઘડતરની વાત છે, સર્જનાત્મકતાનો વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડતા. તો આવી ઘણી બધી બાબતો જે એનસીએ 2005માં આપણી સામે મૂકી હતી, એમાંથી ઘણી બધી બાબતોનો સમાવેશ આપણે ધોરણ 1-8માં કરી લીધો છે. હું ફરીથી રિપીટ કરીશ, જેને આપણે ધોરણ 9-12માં આગળ વધારવાનો છે. ટૂંકમાં કે જ્ઞાનને જે નોલેજ આપણે કહીએ છીએ, એને આપણે સ્કૂલ બહારના જીવન સાથે જોડવાનું છે. વિદ્યાર્થી શિક્ષણ માત્ર સ્કૂલમાંથી લે તેવું આપણે નથી માનતા, તો સ્કૂલ અને સ્કૂલ બહાર આ બંનેને આપણે સાથે જોડવાની વાત આવશે આપણા પાઠ્યપુસ્તકમાં. આગળની વાત આવશે ગોખણપટ્ટી તો દૂર કરવાની વાત છે, અને બાળકનો સર્વાંગી વિકાસ. આપણે બધા મૌખિક ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ, પણ એ હવે આપણા પાઠ્યપુસ્તકમાં પણ ડોકાવવું જોઈએ. અને સાથે દોસ્તો, પરીક્ષા અને મૂલ્યાંકન આ બંનેને વધારે લચીલું આપણે બનાવવું પડશે. જે ચોક્કસ ફોર્મેટમાં આપણે બેસી ગયા છીએ એમાંથી બહાર આવવું પડશે. ક્યારેક એવું પણ જોવા મળ્યું છે, જાણવા મળ્યું છે કે કેટલાક મિત્રો જ્યારે લખતા હોય, વાંચતા હોય કે કઈ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે, ત્યારે પરીક્ષા કેવી રીતે લેશો એની વાત આવશે. દોસ્તો, એ આપણે નથી વિચારવાનું અત્યારે. હા, એ તો આપણે જેવો પાઠ્યક્રમ નક્કી કર્યો હશે એ પ્રમાણે પછી આપણે પરીક્ષાની વાત આવશે, એ પછીની વાત આવવું જોઈએ. હવે ખરેખર શું હોવું જોઈએ એને 2-3 ઉદાહરણ આપીશ. અહીં 2-3 મારી ફિલોસોફી પણ હું આપણી સામે રજૂ કરવાનો છું. એક નવો વિચાર, કદાચ તમારે આપણે ઊંઘવા પણ નહીં દેખા, વિચારતા કરી મૂકશે. આજનો જમાનો આપણે સ્પર્ધાત્મક યુગનો કહીએ છીએ, કે સ્પર્ધા સ્પર્ધા સ્પર્ધા. અને આજે પણ સ્કૂલમાં આપણે સ્પર્ધાને વધારે મહત્વ આપતા હોઈએ છીએ. દોસ્તો, હું એનાથી જરા અટકે તમને વાત કરી કે આજનો જમાનો, અત્યાર સુધીનો જમાનો ભલે સ્પર્ધાનો જમાનો હતો, પણ હવે પછીનો જમાનો સહકારનો જમાનો હશે. આ એક વિચાર જો કે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં સ્પર્ધાને મહત્વ આપવું છે કે સહકારને મહત્વ આપવું છે. આજે મારે કેવું ન જોઈએ, અથવા હવે પછી હું જે વાત કરું છું એને પ્લીઝ રાજકારણ સાથે ન જોડતા, હું પોતે નોન પોલિટિકલ પર્સન છું. પણ તમે જોયું છે કે આપણા પીએમ સાહેબ નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ઘણા બધા રાષ્ટ્રમાં ગયા છે અને હજુ જઈ રહ્યા છે, આજે પણ તે બહાર, ક્યારે એને કોઈ રાષ્ટ્ર સાથે સ્પર્ધાની વાત નથી કરી, સહકારની વાત કરી. એક બીજું, એમને જે ઇલેક્શન આવે ત્યારે એને એક સૂત્ર આપેલું હતું, પ્લીઝ ફરીથી વાત કરો અને પોલિટિક્સ સાથે મારા વક્તવ્યને ન જોડતા, પણ એમાંથી એક શીખવા જેવી બાબત છે, એનું ધ્યાન દોરું છું આપણી તરફ, કે એમને જે સૂત્ર આપ્યું હતું, સૌનો સાથ સૌનો વિકાસ. દોસ્તો, હવે પછીનો જમાનો સ્પર્ધાનો નથી, સહકારનો છે. તો સ્કૂલની અંદર આપણે ટેક્સ્ટ બુકની અંદર સ્પર્ધા કરતા સહકાર ઉપર આપણે વધારે ભાર મૂકવો પડશે. અને ક્યાં જૂથ પ્રવૃત્તિની જે વાત છે એની પર વધારે ભાર. આજે આપણે ટેક્સ્ટ બુક જોઈએ છીએ એમાં વ્યક્તિ વિકાસની ઘણી વાતો આવે છે, પણ જૂથમાં કામ કરવા માટે જે ભાર આપવો જોઈએ એ નથી આવતો. અને આપણે આપણે વિદ્યાર્થીના માણસમાં ઘૂસાડવું પડશે કે હું એકલો કશું નહીં કરી શકું, અથવા હું કરી શકીશ પણ બીજાની જો મદદ લઈશ, બીજાનો જો સહકાર લઈશ તો ઝડપથી આગળ વધી શકીશ, અને જો હું બીજાને સહકાર આપીશ તો એ પણ ઝડપથી આગળ વધી શકશે. આ એક મોરાલિટી અથવા એક મૂલ્ય હવે પછીના ટેક્સ્ટ બુકમાં ડોકાવવું જોઈએ એવું વ્યક્તિગત મારી માન્યતા છે. ઉપરાંત એવું ન થઈ શકે કે પરામર્શન થાય, લેખન થાય. આપણે જે બેઠેલા છે હું માનું છું ત્યાં સુધી 100% બધા શિક્ષકો જ હશે, કદાચ શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિ. આપણા પાઠ્યપુસ્તકમાં ઘણી બધી બાબતો એવી આવે છે કે જે સીધી મારા કે તમારા વ્યવસાય સાથે સંકળાયેલ નથી. ધારો કે વિજ્ઞાનની વાત કરું, ચેતાતંત્રની વાત આવે, ભૂગોળની વાત કરું તો કોઈ વેશશાળાની વાત આવે, ગુજરાતની વાત કરું તો કોઈ કૃતિ, લેખક, કવિ, ઘણી બધી બાબતો આવે. તો શું આપણે એવા વ્યક્તિને આમંત્રિત ન કરી શકીએ હજુ પણ, કે જે ભલે સીધી રીતે શિક્ષણ સાથે સંકળાયેલ નથી, કોઈ એન્જિનિયર હોય, કોઈ ડેમની વાત કરવાની હોય પાઠ્યપુસ્તકની અંદર, કોઈ નદીની વાત કરવાની હોય, બંધની વાત કરવી, કોઈ એન્જિનિયરની આપણે મદદ ન લઈ શકીએ. તો મારો કહેવાનો મિનિંગ એ છે કે અન્ય વ્યવસાયના વ્યક્તિઓને કાં તો આપણે બોલાવીએ, અથવા તો એમની સામા પગલે આપણે મળીએ, અને એમના વ્યૂ, એમની જે આવડત છે, એમનામાં જે સ્કિલ છે એ પણ આપણે ટેક્સ્ટ બુકમાં ઢોકાય એ આપણે કરવાની વાત આવશે. એક બીજી બાબત એ પણ મારા ધ્યાનમાં હું વિચારું છું ત્યારે, કે આપણે જયારે ટેક્સ્ટ બુક લખીએ છીએ સ્વાધ્યાયો વગેરે, અને માણસ સહજ સ્વભાવ, મને અને તમને બધાને એક બાબત સલાહ આપવી બહુ ગમે છે. તો આપણી ટેક્સ્ટ બુકમાં આપણે વિદ્યાર્થીને સૂચનો બહુ જ કરીએ છીએ,
આ સૂત્રોમાંથી થોડા બાણ નીકળી જઈએ અને કોઈ એવી લેંગ્વેજનો ઉપયોગ કરીએ, એવી કોઈ વાક્ય રચનાનો ઉપયોગ કરીએ કે જેમાં વિદ્યાર્થીને સલાહ ન લાગે, સૂચન ન લાગે અને છતાં પણ એ વિદ્યાર્થી કોઈ પ્રવૃત્તિ કરવા, કોઈ પ્રોજેક્ટ કરવા આગળ વધી જાય. શું આવું ન થઈ શકે? એક નવો પોઈન્ટ આપું છું જે રાત્રે તમને જગાડશે. આપણા પ્રશ્નોમાં અથવા આપણી ટેક્સ્ટમાં અથવા આપણે ભણાવીએ છીએ ત્યારે એ કયો શિક્ષક સારો, કયું પાઠ્યપુસ્તક સારો, એનો જો જવાબ મોટા ભાગે મેળવવાનો પ્રયત્ન કરીએ તો એમ થાય કે ભાઈ જે શિક્ષક સારો શીખવાડતો હોય, સારો જવાબ આપતો હોય એ શિક્ષક સારો. આપણે કોઈ શિક્ષક પૂછીએ કે ભાઈ વર્ગમાં તમે કોઈ પાઠ શીખવાડી દીધો, પછી જનરલી આપણે મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ? છેલ્લે આપણે 5-7 પ્રશ્નો પૂછી લઈએ છીએ અને જે વિદ્યાર્થી સૌથી વધારે જવાબ આપે એને આપણે સારો વિદ્યાર્થી કહેતા હોઈએ છીએ કે ભાઈ વિદ્યાર્થી સારો છે, વિદ્યાર્થી વગેરે વગેરે. મારી ફિલોસોફી એનાથી જરા અલગ કહે છે કે કયો વિદ્યાર્થી સારો, તો જે વિદ્યાર્થી સૌથી વધારે જવાબ આપે એ વિદ્યાર્થી કરતા જે વિદ્યાર્થી સૌથી વધારે પ્રશ્નો પૂછે એ વિદ્યાર્થી સારો. આ વિચારજો દોસ્તો. તો શું આપણે ટેક્સ્ટ બુકમાં એ રીતે કોઈ રજૂઆત ન કરી શકીએ કે જેથી કરીને વિદ્યાર્થીના મનમાં જવાબ ઉત્પન્ન થાય આ કરતા પ્રશ્નો વધારે ઉત્પન્ન થાય? આ એક આપણી સામે ચેલેન્જ છે અને આપણે કરવી જોઈએ. અને ઈઝી છે, એ અઘરું પણ નથી, માત્ર એક આપણા સાથે મળીને પ્રયત્ન કરવાની આ વાત આવે છે. બીજી બાબત આવે છે વિષયો વચ્ચેના અનુબંધની. આપણે બીએડમાં કે પીટીસીમાં કે ચર્ચાઓ કરીએ છીએ કે ભાઈ જયારે ટીચિંગ કરતા હોઈએ છીએ ત્યારે વિષય વચ્ચે અનુબંધ હોવો જોઈએ. તો હું એક પ્રશ્ન પૂછીશ કે ગુજરાતીનો શિક્ષક જયારે કે ગુજરાતીનો લેખક કે પરામર્શક જયારે ગુજરાતીનું પરામર્શન કરતા હોય છે તો ત્યારે એમને ખબર હોય છે ખરી કે હિન્દીમાં કઈ કૃતિઓ લીધી છે કે ઇંગ્લિશમાં કઈ કૃતિ છે કે વિજ્ઞાનમાં કઈ કૃતિઓ છે? એને ખબર જ નહીં હોય તો અનુબંધ ક્યાંથી સાધવાનો છે? તો પ્લીઝ દોસ્તો, આપણે આ બે બાબતો પર ધ્યાન રાખીએ કે આપણને જે ધોરણનું જે વિષયનું કામ સોંપવામાં આવ્યું હોય એના કરતા અલગ જે વિષયો છે એની ઉપર પણ એકવાર નજર ફેરવી લઈએ. આપણે તો ક્યાં અનુબંધ આપવો હશે તો મારે અને તમારા માટે બહુ ઈઝી પડશે. આગળ બીજી બાબત આવે છે કે બે ધોરણ સ્ટાન્ડર્ડ ક્રમિક ધોરણ, કારણ કે ધોરણ 8 અને ધોરણ 9 તો એની વચ્ચે મોટી ખાઈ ન હોવી જોઈએ, ક્રમિકતા હોવી જોઈએ. તો આપણે એક નૈતિક ફરજ આવે છે કે જ્યારે તમે 9મા ધોરણ કોઈ કામ લઈને બેસો છો ત્યારે 8મા ધોરણનો અભ્યાસક્રમ પણ તમને ખબર હોવી જોઈએ અને 10મા ધોરણનો પણ અભ્યાસક્રમ તમને ખ્યાલ હોવી જોઈએ, તો તમે લિંક સાધી શકશો, તો આપણે આપણા પાઠ્યપુસ્તકને સારી રીતે ન્યાય આપી શકીશું. મને એ પાંડુરંગ આચાર્ય સાહેબનો એક બીજા યાદ આવે છે. તે ખાસ કહેતા હતા સામાજિક વિજ્ઞાન બાબતમાં કે જનરલી અત્યાર સુધી આપણે સામાજિક વિજ્ઞાનમાં જે કૃતિઓનો સમાવેશ કરતા હતા એમાં પોઝિટિવ બાબતો બહુ કહેતા હતા કે ભાઈ આ રાજે બહુ સરસ કામ કર્યું, આ સરસ કામ કર્યું માટે પ્રખ્યાત થયું વગેરે વગેરે. પાંડુરંગ આચાર્ય સાહેબ એવું કહેતા હતા કે ક્યાં સામાજિક વિજ્ઞાનમાં નેગેટિવ બાબતોનો પણ સમાવેશ કર્યો કે પેલા આવું ખરાબ કર્યું, આવું ખરાબ કર્યું માટેનું આ પસંદ થયું, માટેનું આવું થયું. તો આવી વાતો પણ ક્યાં સમાવેશ કરવી જોઈએ કેમ એ પણ આપણે વિચારવું જોઈએ. અહીં ટાગોર સાહેબનું વિધાન કંઈક નાનું ને થોડું મોટા 2-4 વિધાનો ભેગા છે. મેં પેલી જે વાત કરી હતી કે સ્પર્ધા ને પણ સહકાર, તો ટાગોર સાહેબે શું કહ્યું તો એ મારે કહેવું છે કે જ્યારે આપણે સ્વયંને બીજાના માધ્યમથી અનુભવ કરીએ ત્યારે જ આપણને સૌથી વધારે આનંદ થાય છે. સાથે સાથે વિભિન્ન સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક પૃષ્ઠભૂમિવાળા બાળકો જે વધુ ને વધુ સંખ્યામાં શાળામાં ભાગ લેતા થઈ રહ્યા છે તેમનામાં સમાનતાની અવધારણાને મજબૂત કરવી આવશ્યક છે. ઠાકોર સાહેબ આગળ કહે છે, પ્રતિસ્પર્ધાત્મક અર્થવ્યવસ્થામાં વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ શિક્ષણને ભૌતિક સફળતા અર્જિત કરવાના માધ્યમ બનાવવા તરફ પ્રવૃત્ત થઈ રહી છે. આ સમજ વ્યક્તિઓને વિશિષ્ટ પ્રતિસ્પર્ધાત્મક સંબંધોમાં રાખે છે, બાળકો પર અકારણ દબાણ કરે છે અને એ રીતે મૂલ્યને વિકૃત કરી નાખે છે. આથી એકબીજાથી શીખવાની પ્રક્રિયાનું કોઈ પરિણામ આવતું નથી. ટાગોર સાહેબ એવું કહે છે કે બાળક એકબીજા સાથે રહીને વધારે શીખી શકશે ત્યાં સહકારની પણ વાત કરે છે. એક પ્રશ્ન હું કરીશ, અથવા તમે તમારે જયારે ઘેર જાઓ ત્યારે અથવા તમે સ્કૂલમાં જાઓ ત્યારે અથવા તમે તમારી જાતને એક પ્રશ્ન પૂછજો, તમારા મિત્રને એક આ પ્રશ્ન પૂછજો. આપણે કોઈ શિક્ષકને પ્રશ્ન પૂછીએ, કારણ કે ગુજરાતીના શિક્ષકો એને પૂછીએ કે ભાઈ તમે ક્યાં જાઓ છો, કે ધોરણ 9ના વર્ગમાં શા માટે જાઓ છો કે શીખવા, શું શીખવાના છો, તો કે નરસિંહ મહેતાની કોઈ કૃતિ. ગણિતના શિક્ષકને પૂછીએ કે
શું શીખવાના છો? પાયથાગોરસનો પ્રવીણ. ટૂંકમાં કોઈ પણ શિક્ષક પૂછીએ કે ક્યાં ક્યાં જાઓ છો, કે ફલા ક્લાસમાં શા માટે જાઓ છો, કે પાયથાગોરસનો નિયમ શીખવવા, કુદરતી પ્રદેશ શીખવવા, આ જવાબ મળે છે. ખરેખર આ જવાબ સાચો નથી. દોસ્તો, હવે પછી એક વસ્તુ પણ ધ્યાન રાખવું જોઈએ, આપણે બધાએ એટલા માટે ભેગા થયા છીએ કે અવારનવાર ભેગા થવાના છીએ, એ નક્કી કરવા માટે કે વિદ્યાર્થીને આપણે શું શીખવવું છે. પણ આ નક્કી કરીએ પહેલા આપણે બધાએ એ બાબત નક્કી કરવી પડશે કે આપણે શા માટે શીખવવું છે. દોસ્તો, આ બરાબર સમજજો, જ્યાં સુધી આપણે નક્કી નહીં કરીએ કે વિદ્યાર્થીને આપણે શા માટે શીખવવું છે, ત્યાં સુધી આપણે નક્કી નહીં કરી શકીએ કે આપણે શું શીખવવું છે. દોસ્તો, આ બહુ જ અગત્યની બાબત છે. તો મિત્રો, જ્યારે પણ તમે કોઈ કૃતિ પસંદ કરો, કોઈ વિષય વસ્તુ પસંદ કરો, ત્યારે બે વાર પ્રશ્ન પોતાની જાતને પૂછો કે હું શા માટે મૂકી રહ્યો છું, મારે એને શા માટે શીખવવું છે. જો આ બાબતમાં આપણે ક્લિયર હશું તો ઓટોમેટિક આપણી સામે વિષય વસ્તુ આવી જશે. અને જ્યારે તમે એવું નક્કી કરી લો કે શા માટે શીખવવું છે એમ નક્કી કરો, પછી શું શીખવવું છે નક્કી કરો, ત્યારે ત્રીજો પ્રશ્ન પણ પોતાની જાતને પૂછજો કે શું આ વિષય વસ્તુ વિદ્યાર્થી શીખી શકે તેમ છે, આ પણ પૂછજો. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે મનોવિજ્ઞાનનો પણ ત્યાં આશરો લેજો. બાળકની ઉંમર, રસ, વાતાવરણ વગેરે વગેરે એ પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. મને આ છે પીઠાણી સાહેબ વાત કરી, એ બહુ જ ગમી પીઠાણી સાહેબ, એનો આવકાર શું સ્વીકારું છું. એમણે વાત કરી કે માધ્યમિક શિક્ષણ બોર્ડે તમને અભ્યાસક્રમ નક્કી કરીને આપ્યો, એ પ્રમાણે તમે આગળ કામ કરો છો. એમણે બે દિવસ પહેલાં પણ મને કહ્યું, તો આજે એમને સ્ટેજ ઉપરથી કહ્યું કે ક્યાંક એમનું એવું ધ્યાનમાં આવ્યું છે કે એવું લાગે છે, અથવા આપણા તરફથી સૂચન છે કે અભ્યાસક્રમમાં ક્યાંક હજુ જો સુધારણા થાય તો વધારે સારું, અથવા તો એમના કેટલાક લેખકો તરફથી કેટલાક સૂચનો છે. તો માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે હું 100% આપણે પ્રેઝન્ટેશન કહીશ કે આ બહુ ઝડપથી એમને મોકલી આપો, અમે તાત્કાલિક મિટિંગ બોલાવી, અને આપણા જે પણ સૂચનો હશે એનું તરત જ પ્રત્યુત્તર અમે આપી દઈશું. અને સાથે દોસ્તો, તમે જે સૂચન કરો, માત્ર સૂચનો ન કરતા સાથે ઉપાય પણ કહેજો. એવું ના કહેતા આ ના હોવું જોઈએ, આ ના હોવું જોઈએ, ભાઈ એ કહેજો, વાંધો નથી, પણ શું હોવું જોઈએ એ પણ કહેજો, તો ત્યાં કાર્ય બહુ સરળતાથી આગળ વધી શકે. ઉપરાંત ખાસ કરીને માતૃભાષા અને સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરીએ તો દુઃખ સાથે મારે કહેવું પડશે. દોસ્તો, દુઃખ સાથે કહેવું પડશે, અને આપણે બધે વિચારવું પણ પડશે કે આજે ભાષાને તો ભાષા તરીકે શીખવાતી જ નથી. શિક્ષક જયારે કોઈ કાવ્ય શીખવતો હોય છે ત્યારે પેલું પદ્ય છે એને ગદ્યમાં ફેરવી નાખે છે. 99% કિસ્સાઓ આવા બને છે. તો એક વિનંતી છે કે જ્યારે કૃતિ પસંદ કરીએ ત્યારે કૃતિની આગળ પાછળ જ્યારે ભાષા અભિવ્યક્તિ વગેરે મૂકી છે ત્યારે શિક્ષકને પણ આપણે થોડા મદદરૂપ થઈ શકીએ, કે જેથી કરીને શિક્ષક ભાષાને ભાષા તરીકે શીખવાડે. હું ઘણી વાર એવું કહું છું કે ખાણી સાહેબ કે ગુજરાતીનો સારો શિક્ષક હોય ને તો એને એટલી છૂટ આપવી જોઈએ કે ભલે માતૃભાષાનું પાઠ્યપુસ્તક ન ઉપયોગ કરે, એક જનકલ્યાણ કે અખંડ લઈને જો એ માતૃભાષાના કૌશલ્ય જો સિદ્ધ કરતો હોય તો એને એવી છૂટ આપવી જોઈએ. મારો કહેવાનો મીનિંગ એ છે કે ભાષાની અંદર વિષય વસ્તુને ભેદ બનાવીને જે કૌશલ્ય વિકસાવવાના છે, શ્રવણ, કથન, વાંચન, લેખન વગેરે વગેરે, એની પર તો આપણે કોઈ ધ્યાન જ નથી આપતા. આપણે માત્ર વિષય વસ્તુને પ્રાધાન્ય આપીએ છીએ. તો જ્યારે પાઠ્યપુસ્તકમાં કૃતિઓ પસંદ થાય, લેખન થાય, ત્યારે ખાસ કરીને બાળકોમાં ચાર કૌશલ્ય કેવી રીતે વિકસિત થાય એની ઉપર આપણે વધારે ભાર આપીશું. અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો એના પણ કેટલાક હેતુઓ છે સામાજિક વિજ્ઞાનના, કે વિદ્યાર્થીને બાળકને સમાજના વિવિધ પાસાઓથી આપણે પરિચિત કરાવવાનો છે, એક વિવેચનાત્મક સમાજ એનામાં વિકસાવવાની છે કે જેથી સારો નાગરિક બની શકે, અને એક સક્ષમ એ બની શકે કે જેથી પોતાની અસ્મિતા પોતે ટકાવી રાખે. પછી બીજી ઘણી બધી બાબતો છે, રાષ્ટ્રીય એકતા વગેરે વગેરે વગેરે, એનો ખ્યાલ હશે. એક સ્ત્રી શિક્ષણ ઉપર પણ વધારે ભાર આપવાની જરૂર છે, પછી ભાષા શિક્ષણ હોય કે સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ હોય. બીજા ઘણા બધા મૂલ્યોની આપણે વાત કરીએ છીએ, પણ હું અવશ્યપણે કહીશ કે રાષ્ટ્રીય લક્ષ્યાંકો સાથે 2005 NCF સાથે એમાં એક સ્ત્રી શિક્ષણ ઉપર, અને એક સ્ત્રી શિક્ષણ એટલે સ્ત્રીને આગળ લાવવાની તો વાત છે, પણ સાથે સાથે સમાજની અંદર બહેનોની પરિસ્થિતિ છે, દીકરીઓની પરિસ્થિતિ છે, પછી એ ડાંગ જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય કે અમદાવાદ હોય, તો એ બધાને ધ્યાનમાં રાખીને એવી કેટલીક એકાદ કૃતિ દરેક ધોરણમાં આવે કે જેથી કરીને સમાજની અંદર બહેનોનું જે સ્થાન છે, દીકરીઓનું જે સ્થાન છે, એક દીકરી તરીકે એક પુત્ર ઉજવણી જે સ્થાન છે,
એ સ્થાનમાં કાંઈક સારો પોઝિટિવની વધારો થાય એવી કૃતિઓ પણ આપવી જોઈએ તેવું ચોક્કસ પાછું કરીએ. ભૂગોળ હોય તો સંરક્ષણ અને પર્યાવરણ મુદ્દાઓ આવે એ બધી આપણે ખ્યાલ છે, તો પણ વિદ્યાર્થીમાં આલોચનાત્મક દ્રષ્ટિ કેળવાય એ બધી ધ્યાન બાબતો ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવું જોઈએ. અહીં મારો સમય 15 મિનિટ પૂરી થાય છે, થોડું સ્પીડમાં બોલેશો સોરી. થેન્ક યુ. શ્રી અશોકભાઈ પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર.